એક બહુ મોટી સંખ્યામાં ત્રાણું જેટલા લોકો જે કોવિડથી પીડાતા હતા સારવાર લેતા હતા જેમની ચિકિત્સા થતી હતી એ લોકો સાજા થઈને નાઇન્ટી થ્રીની સંખ્યા છે કે જે બિલકુલ સાજા થઈને ડિસ્ચાર્જ થઈને ઘરે વાપસ જઈ રહ્યા છે પ્રાથમિક રીતે જે કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનના લીધે જેમનું દુઃખદ મરણ થયું છે એવા ચાર લોકો છે અને અન્ય ગંભીર બીમારી જેટલા લોકોને હતું અને કોવિડથી પણ એમને સંક્રમણ થયું હતું ગુજરી ગયા છે એવા બાર લોકો છે આજે અને આજે જે નવા નોંધાયેલ કેસીસની વિગત છે વાઇઝ જોઈએ અમદાવાદમાં બસો ચોત્રીસ વડોદરામાં પંદર સુરતમાં એકત્રીસ રાજકોટમાં ત્રણ ભાવનગર બે આણંદમાં અગિયાર ગાંધીનગર બે પંચમહાલ ચાર મહેસાણા એક મહીસાગર એક બોટાદ એક અને નવસારી ત્રણ એમ કરીને ત્રણસો આઠ પોઝિટિવ કેસીસ આજે ગુજરાતભરમાં ચોવીસ કલાકમાં પાંચ વાગ્યા આજ સાંજ સુધીમાં આવ્યા છે આજ સુધીના આમ કુલ જે પોઝિટિવ દર્દી છે કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનમાં જે ટેસ્ટ થઈને પોઝિટિવ થયા છે એવા ચાર હજાર લોકો છે અને અત્યારે આજની તારીખે જે લોકો સારવાર હેઠળ છે જેને આપણે એક્ટિવ પેશન્ટ્સ કહીએ એવા ત્રણ હજાર ત્રણસો ચોવીસ લોકો છે અને એ સિવાય ચોત્રીસ એવા દર્દી છે કે જે ક્રિટિકલ છે વેન્ટિલેટરી કેર ઉપર છે આજે આપણે ટોટલ જેમ વાત કર્યું કે ત્રાણું જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને ગયા છે અને એની સંખ્યા બધી ગણીએ ટોટલી તો પાંચસો સત્યાવીસ જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને સાજા થઈને કે જેમનું કોવિડ પોઝિટિવ હતું તો પાંચસો ઉપરાંત લોકો ફાઇવ ટ્વેન્ટી સેવન જેટલા લોકો છે કે જે સાજા થઈને પાછા ગયા છે એની સામે અત્યાર સુધી કુલ મૃત્યુ થયા છે કોવિડના પ્રાથમિક કોઝના લીધે ન હોય પણ ઘણા બધાને ગંભીર અન્ય બીમારીઓ હતી અને કોવિડનું સંક્રમણ પણ થયું એ બધું મળીને વન નાઇન્ટી સેવન જેટલા લોકોના દુઃખદ અવસાન થયા છે અને આજના પણ જેમ વાત કરી ચાર જ એવા લોકો છે કે માત્ર કોવિડના સંક્રમણના લીધે જેમનું દુઃખદ અવસાન થયું છે પણ બાર એવા લોકો છે કે પહેલેથી અન્ય કોઈ ગંભીર બીમારી હતી અને એમને કોવિડનું પણ સંક્રમણ થયું અને એમની રોગપ્રતિકારક શક્તિ ઓલરેડી થોડીક કોમ્પ્રોમાઇઝ હતી ઓછી હતી અને એમને સંક્રમણના લીધે આ દુઃખદ મૃત્યુ સુધી એમની કન્ડિશન ખરાબ થઈ ગઈ હતી એટલે એવા બાર જેટલા લોકો આજે હતા આજે જેમ આપણે વાત કરી કે ઘણા બધા લોકો સાજા થઈને વાપસ ઘરે ગયા છે આ બહુ સારા સમાચાર છે આજે એક બમ્પર ડિસ્ચાર્જ અમદાવાદથી બાવીસ જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને ગયા છે નર્મદામાં નવ જેટલા લોકો આણંદમાં પાંચ ભરૂચ જિલ્લામાં બે ભાવનગર એક છોટાઉદેપુર એક ખેડા એક પંચમહાલમાં બે રાજકોટ એક સુરતમાં પણ એક મોટું એક એક ગ્રુપ બિગ ગ્રુપ બીસ જેટલા લોકો સાજા થઈને આજે વાપસ ડિસ્ચાર્જ થઈને ગયા છે અને વડોદરામાં ટ્વેન્ટી નાઇન જેટલા લોકો એમ કરીને કુલ ત્રાણું જેટલા લોકો સાજા થઈને ગયા છે હવે જે ટોટલ ક્વોરન્ટીનમાં જેટલા લોકો છે એની પણ વિગત જોઈએ તો કુલ ક્વોરન્ટીનમાં જે છે આમાં ફરી સ્પષ્ટતા કરી દઈએ કે જે લોકો સંક્રમિત થાય છે પોઝિટિવ થાય છે એમના કોન્ટેક્ટમાં જેટલા પણ લોકો આવ્યા હોય છે એ બધાને આપણે ઇમિડિયેટલી ટ્રેસ કરીને જો એમની પાસે હમણાં જ તાજેતરમાં એવી પણ સૂચના મળી છે કે હોમ ક્વોરન્ટીન એના અમુક માપદંડો છે ફૂલફિલ કરતા હોય તો ઘરમાં પણ આપણે એમને ચૌદ દિવસ માટે રાખી જ શકીએ છીએ પ્રોવાઈડેડ ઘરમાં અલગ વ્યવસ્થા હોય તો નહીંતર એ બધાને એક ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટીનમાં રાખીએ છીએ અને ચૌદ દિવસ સુધી એ સિમ્ટોમેટિક હોય તો પછી એમને જવા દઈએ છીએ સિમ્ટોમેટિક હોય તો એમને ટેસ્ટ કરીએ છીએ તો એવા બેતાલીસ હજાર ત્રણસો નેવું જેટલા લોકો ક્વોરન્ટીનમાં છે અને એમાં હોમ ક્વોરન્ટીનમાં ઓગણ ચાલીસ હજાર ચારસો પંચ્યાસી જેટલા લોકો છે પછી ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટવાઈઝ ડિસ્ચાર્જની પણ વિગત અત્યાર સુધીની બધી છે આજે જે અમુક બીજા સારા સમાચાર એ કહેવાના છે દેર ઇઝ અ ગુડ ન્યૂઝ ટુડે કે સવારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબની અધ્યક્ષપાના હેઠળ આજે કેબિનેટની મિટિંગ વિડીયો કોન્ફરન્સ દ્વારા થઈ હતી અને એમાં જે અલગ અલગ જિલ્લાઓમાં જે તે જિલ્લાના મંત્રીશ્રી મંત્રીશ્રીઓ ઉપસ્થિત હતા અને જે તે જિલ્લાના અધિકારીઓ પણ હાજર હતા વિડીયો કોન્ફરન્સમાં અને એમાં સારા સમાચાર છે કે રાજ્યમાં પોરબંદર જામનગર અને મોરબી જિલ્લામાં નોંધાયેલ કેસો પૈકી હવે એક પણ એક્ટિવ કેસ નથી એનો અર્થ છે કે આ ડિસ્ટ્રિક્ટ ભલે થોડાક સમય માટે આ ત્રણ ચાર જિલ્લાઓ પોરબંદર જામનગર અને મોરબી આમાં ત્રણ જિલ્લાઓમાં ભલે થોડાક કેસીસ આવ્યા હતા અને એક્ટિવ કેસીસ હતા પણ હવે એ પણ કહી શકાય કે એક્ટિવ કેસીસથી હવે મુક્ત થઈ ગયા છે અફકોર્સ આનો અર્થ નથી કે આપણે બિલકુલ કેજ્યુઅલ થઈએ ગભરાવાની તો જરૂર નથી જ પણ આવી આશા અને હોપ સાથે આપણે બધા પોઝિટિવ રહીએ શાંત રહીએ ધીરજ રાખીએ અને કોવિડના ટેસ્ટમાં આપણે નેગેટિવ રહીએ એવી આપણે બધા પ્રયાસો કરીએ જરૂરી છે અને આપ જાણો છો કે બીજા આપણા એવા ડિસ્ટ્રિક્ટ્સ છે ત્રણ અમરેલી દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જેમાં પણ એક પણ કેસ નોંધાયેલા નથી અત્યાર સુધી અફકોર્સ આને આપણે સસ્ટેન કરવાનું છે આ રીતે એને ટકાવવાનું છે અને એના માટે ત્યાંના બધા જ લોકોનું સહકાર પણ એટલું જ જરૂરી છે આજે પોરબંદરની વાત કરીએ કે ત્યાં હવે એક પણ એક્ટિવ કેસ નથી તો આજે ત્યાંના કલેક્ટર શ્રી મોદી સાહેબ સાથે પણ ત્યાં વાત થઈ હતી અને એ લોકો જે ટેસ્ટિંગ માટે પણ જે પ્રયાસો કરી રહ્યા છે જે રીતે ત્યાંની બધી વાતાવરણ નિર્માણ જે સોશિયલ બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન આ બધી વાત થઈ ત્યાં એક સારી સક્સેસ સ્ટોરી એક સાફલ્ય ગાથા એ પણ છે કે ચૌદેક ગામો મોચા નામનું એક ગામ છે વિસ્તારના ચૌદેક ગામોમાં ત્યાંના સરપંચો ત્યાંના સ્થાનિક આગેવાનો અને એ બધાએ ઠાની લીધું છે નક્કી કર્યું છે કે ત્યાંની સમગ્ર વસ્તીને સ્વેચ્છાથી કન્વિન્સ કરીને એમની શ્રદ્ધા હોય તો હોમિયોપેથીની આર્સેનિકમ આલ્બમ પોટન્સી થર્ટી આપવાનું એક ઝુંબેશ એમણે ઉપાડ્યું છે અને સદનસીબે એ વિસ્તારમાં કોઈ પોઝિટિવ પણ નથી થયા એટલે આવા ઘણા ઘણા સારા પોઝિટિવ સ્ટોરીઝ આપણને રાજ્યભરમાંથી મળી રહી છે એ જ રીતે વી શુડ રિમેમ્બર આપણે બધાએ યાદ કરવાની જરૂરત છે કે ગુજરાતમાં ભૂતકાળમાં આપણે ઘણી બધી આવી જે બીમારીઓ આવી છે બધાનું બિલકુલ આપણે બધાએ સાથે મળીને સામનો કર્યો છે અને સરસ રીતે આપણે બહાર આવ્યા છે દાખલા તરીકે જેને સિઝનલ ફ્લૂ અથવા સ્વાઇન ફ્લૂ કહીએ છીએ એચ વન એન વન એમાં પણ આપણે જોઈએ તો ભૂતકાળમાં એવા પણ સમય રહ્યા છે કે જ્યાં અમુક દિવસોમાં ઘણી વધારે સંખ્યામાં કેસીસ આવ્યા છે અને છતાં વી હેવ સીન કે એની એના એ હોવા છતાં પીપલ હેવ કમ આઉટ ઓફ ઇટ સક્સેસફુલી આ પણ એક સારી સાફલ્ય ગાથા છે એટલે આપણે ખરેખર આપણું ધીરજ રાખવું જોઈએ આશા રાખવું જોઈએ આજે માનનીય મુખ્યમંત્રી શ્રીએ પણ આની વાત અમારી જે રોજની હાઈ પાવર કમિટીની મીટિંગ હોય છે એમાં ચર્ચા કરતા સાહેબે પણ એ વાત કરી હતી કે એવા પણ દિવસો હતા કે એક જ દિવસમાં અઠ્યાવીસ જેટલા લોકોનું પણ દુઃખદ મૃત્યુ સ્વાઈન ફ્લૂ દરમિયાન થયેલું છે પણ આ રીતે એચ વન એન વન એબોલા સાર્સ આ બધી અન્ય બીમારીઓ સાથે પણ ગુજરાતના જે પ્રજા છે બધાએ સારી રીતે આને પણ ફેસ કરીને આપણે બિલકુલ એમાંથી પણ વિજય પ્રાપ્ત થયા છે અને એ જ રીતે આશા સાથે પોઝિટિવ રીતે વી મસ્ટ લર્ન ટુ લિવ વિથ કોવિડ એન્ડ મૂવ ઓન એટલે આવી એક સ્પિરિટથી આપણે પણ આની સાથે જીવતા પણ શીખીએ અને છતાં પોતાને સુરક્ષિત રાખીએ જે આપણે હાથમાં જ છે હાથ ધોવાની વાત છે સોશિયલ ડિસ્ટન્સિંગની વાત છે અને આવી નાની નાની બાબતોથી આપણી પણ રોગપ્રતિકારક શક્તિ વધારીએ પોઝિટિવ રહીએ મનોબળ આપણું પણ સાચું હોય સારું હોય તો ચોક્કસ આપણી રોગપ્રતિકારક શક્તિ પણ સારી જ રહેશે અને સંક્રમણ ન થાય આ બધી બાબતો પણ આપણે બધાએ ધ્યાનમાં રાખવા જેવી જ વાત છે આજે ખાસ એક અગત્યની બીજી પણ એક વાત કહેવા માગીએ છીએ કે આ મહિનાના એપ્રિલના નવમી તારીખ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી અને એમાં આપણા માનનીય આરોગ્ય શ્રી અને માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ નીતિન પટેલ સાહેબની અધ્યક્ષતામાં એમની ઉપસ્થિતિમાં આઈ એમ એ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તેમજ આજે તબીબી દુનિયા સાથેના જે આખી ફ્રેટર્નિટી ઓફ ડોક્ટર્સ છે એમાં બિલકુલ જે લીડિંગ ડૉક્ટર્સ છે જે લોકો એવા છે કે જાતે ખૂબ સારું આમાં નેતૃત્વ પણ અદા કરી રહ્યા છે અને જેમને સારી નોલેજ છે ખૂબ સફ સફળતાપૂર્વક એ લોકો કામ કરે છે અને એમ એમને ઘણું બધું યોગદાન પણ આપ્યું હોય આવા બધા અલગ અલગ નિષ્ણાતો અને જે મેડિકલ ફિલ્ડના લીડર્સ છે એ બધા સાથે એક વિડીયો કોન્ફરન્સ પણ થઈ હતી અલગ અલગ જિલ્લાઓમાં આઈએમઆઈના પ્રેઝિડન્ટ સેક્રેટરી અને એ જ રીતે એમના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા એની અંદર એક નિર્ણય લેવામાં આવ્યું હતું કે આપણે ધીમે ધીમે આ બધી ઝડપથી તમામ ઓપીડી શરૂ કરી દેવાની છે એ દિશામાં એમની પણ જે નાની મોટી રિક્વેસ્ટ હતી માંગણીઓ હતી દાખલા તરીકે એમને શરૂઆતમાં અમદાવાદના એ અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડૉક્ટર મોનાબેન દેસાઈ અને બીજા પણ ડૉક્ટર ભાવિન કોઠારી અને ઘણા બધા હોદ્દેદારો તરફથી એવી રજૂઆત આવી કે એમને પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ પીપીઈના કિટ્સ થોડાક જોતા હતા એ પણ સરકારે સારી સંખ્યામાં હજારોની સંખ્યામાં એમને નિઃશુલ્ક ધોરણે પણ પહેલાં એક બાચમાં આપ્યું અને ત્યારબાદ અત્યારે એવી પણ વ્યવસ્થા કરી છે કે આપણે જે રેટ કોન્ટ્રાક્ટથી સારી ક્વોલિટીની પીપીઇસ ખરીદીએ છીએ એ જ ભાવથી જે બિલકુલ કેમકે અત્યારે આ વસ્તુ માર્કેટમાં કે ઘણા બધા રાજ્યોમાં બિલકુલ ઉપલબ્ધ નથી એવી જ્યારે એક બિલકુલ આની સ્કેરસિટી છે શોર્ટેજ છે ત્યારે આ પણ આપવા માટેની આપણે વાત પણ કરી છે અને એના પણ પ્રાઇસ નક્કી કરીને વી આર મેકિંગ ધસ અવેલેબલ ઓન અ કોસ્ટ બેસિસ એટલે જેટલું એનું ભાવ છે એ મુજબ એટલે આ બધી વાત એ જ રીતે જેટલા મેડિકલ ફિલ્ડ સાથે એમના જે નર્સિંગ સ્ટાફ છે પેરામેડિક્સ છે એમને હોસ્પિટલ સુધી ક્લિનિક સુધી આવવા માટે પાસ જોતા હોય તો એના માટે પણ સ્થાનિક કક્ષાએ કલેક્ટર્સ અને એસપી સાથે સંકલન કરીને આ પણ કરી આપ્યું છે એટલું જ નહીં જ્યાં જ્યાં પણ કોઈ પણ આવા મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા લોકોનું કોઈ પણ હેરાનગતિ થતું હોય તો એમની સામે પણ કડકમાં કડક પગલાં પાસા એક્ટ હેઠળ પણ એક્શન લેવા માટેની આપણે તજવીજ એક્શન લીધી છે એફઆઈઆર દાખલ કર્યા છે એટલે આ રીતે એમને બધી જ સપોર્ટ આપવા માટે પણ કર્યું છે ગઈકાલે આઈસીએમઆરના ગાઈડલાઇન્સ મુજબ મુજબ ભારત સરકારથી પણ લેટર આવ્યું છે જેનું પણ અમે પુનરાવર્તન કર્યું છે કે જો સ્વેચ્છાથી જે ડોક્ટર્સને અને જે પેશન્ટ્સને કોવિડની ટેસ્ટ કરવી હોય તો એ પણ આપણા લેબોરેટરીઝમાં એ લોકો પોતાની મેળે કરી શકશે એને અનુમોદન પણ અમે આપ્યું છે અફકોર્સ દે વિલ હેવ ટુ પે ધ પ્રાઇઝ ફોર ઇટ અને એ રીતે પણ આપણે એક વ્યવસ્થા સ્વેચ્છાથી જે ઈચ્છતા હોય આઈસીએમઆરના ગાઈડલાઇન્સ મુજબ એની પણ આપણે છૂટછાટ આપી છે આમ બધું કરવાના અંતે અમારી અપેક્ષા પણ છે અમારી ઈચ્છા છે અને એક તરતથી અમારી આદેશ પણ છે કે આ બધા ડૉક્ટર્સ જે આઈએમએના મેમ્બર્સ છે દે આર ઓલ એબ્સોલ્યુટલી એ લોકો આવા એક ક્રાઇસિસ ટાઈમમાં હંમેશા જોયું છે એક સોલિડેરિટી સાથે સંવેદના સાથે ખરેખર આ એક સમય એવો છે કે આપણે બધા ઊભા થઈને સેવા કરીએ જેટલા પણ દર્દીઓ છે જેટલા પણ લોકોને સારવારની જરૂરત છે એમને તમારા પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં ક્લિનિક્સમાં પણ તમારી ઓપીડી આઈપીડી વગેરે શરૂ કરો એ બિલકુલ જરૂરી છે અત્યારે ઇટ ઇઝ એબ્સોલ્યુટલી નેસેસરી એની આપણે અપીલ પણ કરી છે અને બધાને આપણે કહ્યું છે કે કરવું જ જોઈએ એને એના પ્રતિસાદ પણ બહુ જ સારા મળ્યા છે ઘણા ખરા ડિસ્ટ્રિક્ટ્સમાં રાજકોટની વાત કરીએ અમદાવાદની વાત કરીએ ઉત્તર ગુજરાતમાં અમારા ડૉક્ટર અનિલ નાયક છે આજે રોજે રોજ અમારી ટેલિફોન પંદર મિનિટથી વીસ મિનિટની અમારી એક ટેલિફોનિક ઓડિયો કોન્ફરન્સ થાય છે આ બધા આના એક્સપર્ટ્સ સાથે એની અંદર ડૉક્ટર અતુલ પંડ્યા કે જે રાજકોટના એક ડૉક્ટર છે અને અગાઉ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નેશનલ લેવલ પર પણ હોદ્દેદાર છે ડૉક્ટર કેતન દેસાઈ ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય ડૉક્ટર આર કે પટેલ સાહેબ આવા ઘણા બધા જેને આપણે કહીએ સ્ટાર્સ ઓફ ધી મેડિકલ ફ્રેટર્નિટી એ બધાને પણ આપણે રોજેરોજ આ રીતે વાતો કરીએ છીએ એમની સાથે એમના બધાના સહકારથી ઘણી બધી ઓપીડી શરૂ થઈ ગઈ છે અને આ સિવાય આજે એક બીજી એક વાત પણ કરવાની છે આપણા ઘણા બધા કોવિડના જે વોરિયર્સ છે અત્યંત સંવેદના સાથે એક ખૂબ જ ડેડિકેશન સાથે કમિટમેન્ટ સાથે કામ કરી રહ્યા છે આજે એક ડૉક્ટર કાર્તિક પરમાર અમારા અસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ મેડિસિન છે જે બીજે મેડિકલ કોલેજમાં કામ કરે છે એમનો દિવસ વહેલા સવારથી મોડે રાત સુધી આ બારસો બેડ કોવિડ હોસ્પિટલમાં જ શરૂ થાય છે પૂરું થાય છે પણ ખૂબ જ કમિટમેન્ટ સાથે ત્યાંના પેશન્ટ સાથે કામ કરે છે આજે સાંજે જ એમને મારી સાથે અમારી રિવ્યૂ થતી હોય છે ટેલિમોનિટરિંગમાં તો એવરી અધર ડે એમને મળવાની પણ અમારી ટીમમાં એક તક મળતી હોય છે અલગ અલગ હોસ્પિટલ્સના આવા જે મેડિસિનના ફેકલ્ટી મેમ્બર્સ છે એમના ત્યાં જે પેશન્ટ્સ આવ્યા જે ક્રિટિકલ કેરમાં છે એમની શું મુશ્કેલીઓ છે કઈ રીતે એમને ટ્રીટમેન્ટ આવી આ બધી ડિટેલ્સ અમે એની અંદર એક્સપર્ટ સાથે લોકો ચર્ચા કરતા હોય છે એમની કોઈ સંકલનના કે બીજા કોઈ પ્રશ્નો હોય તો પણ અમે વી ટ્રાય ટુ ફેસિલિટેટ ઓલ ઓફ ધેટ તો એમને એ જ વાત કરી આજે કે પેશન્ટ્સ ત્યાં પણ બહુ ખુશ છે અને ઘણા બધાને એવી પણ ઈચ્છા છે કે ઘર જવાનું મન નથી થતું પણ એ બધા ખૂબ ઉત્સુકતાથી અને આતુરતાથી ઈચ્છા કરે છે કે જલ્દી સાજા થાય ડિસ્ચાર્જ થઈને ઘરે વાપસ જઈ શકે અને એમને ડૉક્ટર કાર્તિક પરમાર જે છે એમને સ્વાઇન ફ્લૂની અંદર પણ ખૂબ સારું કામ કર્યું છે એમબીબીએસ પણ અહીંથી જ થયા છે ઇનફેક્ટ એ અમેરિકામાં પણ કામ કરતા હતા એકાદ વરસ માટે અને એ અને એમના પત્ની બંને કે એમને ભારત પ્રત્યે જે પ્રેમ છે પાછા આવીને આપણા ત્યાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી એ લોકો ધેર વર્કિંગ દેર એન્ડ આ રીતે ઘણી બધી સાફલ્ય ગાથાઓ છે એટલે આ બધાથી આપણે બધાને ફરી અપીલ કે લેટ અસ ઓલ બી પોઝિટિવ અને કોઈ નેગેટિવિટી હોય તો એના માટે પણ અનુકંપા રાખીએ કે જે નેગેટિવિટી છે એ પણ દૂર થઈ જાય પણ આપણે જેટલું બને પોઝિટિવ રહીએ અને જરાય ન ડરીએ કેમ કે એનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જશે આપણે લડવાનું જ છે જીતવાનું જ છે અને કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનમાં ગુજરાત વિલ શ્યોરલી વિન એ ભાવના સાથે આપણે બધા આગળ વધીએ નમસ્કાર